કેમ છો મિત્રો? નમસ્તે. આજે હું તમારા માટે આપણા એક વર્ષમાં કેટલી ઋતુઓ આવે? ત્રણ. તો એના વિશે હું તમને સમજ આપવાની છું અને આપણે તેને લગતું સરસ મજાનું એક ગીત કરવાનું છે. તો હું તમને કેટલાક પ્રશ્નો પૂછું છું, તમારે મને તેના જવાબ આપવાના છે. તો કહો તો કે શિયાળામાં શું લાગે છે? ઠંડી. તો ઠંડીથી બચવા આપણે શું પહેરીએ છીએ? સ્વેટર, ટોપી, મફલર, મોજા. સાચું ને? તો હવે મને કહેશો કે ઉનાળામાં શું લાગે છે? શું? ગરમી. સાચી વાત છે. હા મિત્રો, તમે તો ખૂબ હોશિયાર છો. તો ગરમીથી બચવા આપણે શું કરવું જોઈએ? આઈસ્ક્રીમ ખાવાની ખૂબ મજા આવે છે. સાચી વાત ને? શરબત પીવાનો, ઠંડા પીણા પીવાના અને કોટનના અને સુતરાઉ કપડાં આપણે પહેરીએ છીએ. સાચી વાત ને? તો હવે મિત્રો, તમારે મને એ કહેવાનું છે કે ચોમાસામાં આપણે શું કરીએ છીએ? છત્રીનો ઉપયોગ કરીએ છીએ. પણ છત્રી અને રેનકોટનો ઉપયોગ શાના માટે કરીએ છીએ? વરસાદ પડે છે. તો તમને પલળવાની મજા આવે છે ને? હા, અને પાણીમાં છપછપિયા કરવાની પણ ખૂબ મજા આવે છે. સાચી વાત ને? તો આજે આપણે ત્રણેય ઋતુઓનું ભેગું એવું એક સરસ મજાનું ગીત કરીશું. તો ચાલો જોઈએ. ગીત ગાતા પહેલા હું તમને આ એક ચિત્ર બતાવી રહી છું. આ ચિત્ર જોઈને કહો તો કે શેનું ચિત્ર છે? શિયાળાનું. જોયું? શિયાળામાં કેવા કપડાં પહેરવા જોઈએ? સ્વેટર, ટોપી, મોજા. જોયું ને મિત્રો આ ચિત્રમાં કે તેમણે કેવા કપડાં પહેર્યા છે? ખૂબ સરસ. હવે આ ચિત્ર જોઈ તમારે મને પાછું કહેવાનું છે કે આ શેનું ચિત્ર છે? ઉનાળાનું. સાચી વાત. જોયું? પેલો બાળક સ્વિમિંગ પૂલમાં નાહી રહ્યો છે. પેલી એક છોકરી છત્રી નીચે બેસીને શરબત પી રહી છે. બાળકો દરિયા કિનારે કેવા રમી રહ્યા છે? સાચી વાત ને? ઉનાળામાં આવી રીતે ફરવા જવાની ખૂબ મજા પડે છે. સાચું ને? આ ચિત્ર જોઈ કહો તો કે શેનું ચિત્ર છે? હા, ચોમાસાનું ચિત્ર છે. કેવો વરસાદ પડી રહ્યો છે અને તમારા જેવા નાના નાના બાળકોના હાથમાં શું છે? છત્રી. અને બીજા બે બાળકોએ શું પહેર્યું છે? રેનકોટ. તો જોયું ને કે ચોમાસામાં છત્રી અને રેનકોટનો ઉપયોગ કેવી રીતે કરાય? તો હવે આપણે સરસ મજાનું ગીત ગાઈએ. એક વર્ષની ત્રણ ઋતુ, ઋતુ એક વર્ષની ત્રણ ઋતુ, ઋતુ શિયાળો, ઉનાળો, ચોમાસુ. શિયાળો, ઉનાળો, ચોમાસુ. શિયાળામાં ઠંડી બહુ પડે, બહુ પડે. શિયાળામાં ઠંડી બહુ પડે, બહુ પડે. તાપણી તાપવાની મજા પડે, મજા પડે. તાપણી તાપવાની મજા પડે, મજા પડે. સ્વેટર પહેરવાની મજા પડે, ભાઈ મજા પડે. સ્વેટર પહેરવાની મજા પડે, ભાઈ મજા પડે. ટોપી પહેરવાની મજા પડે, મજા પડે. ટોપી પહેરવાની મજા પડે, મજા પડે. વસાણા ખાવાની મજા પડે, મજા પડે. વસાણા ખાવાની મજા પડે, મજા પડે. અરે આ શું હતું? શિયાળાનું ગીત. હવે ઉનાળાનું ગીત. ઉનાળામાં ગરમી બહુ પડે, બહુ પડે.
ઉનાળામાં ગરમી બહુ પડે બહુ પડે, ઠંડા પાણીમાં નાવાની મજા પડે ભાઈ મજા પડે, ઠંડા પાણીમાં નાવાની મજા પડે ભાઈ મજા પડે, આઈસ્ક્રીમ ખાવાની મજા પડે મજા પડે, આઈસ્ક્રીમ ખાવાની મજા પડે મજા પડે, ફરવા જવાની મજા પડે મજા પડે, ફરવા જવાની મજા પડે મજા પડે. ઉનાળામાં પણ કેટલી મજા હોય ને, સાચી વાત ને. હવે ચોમાસાનું ગીત જોઈએ. ચોમાસામાં વરસાદ બહુ પડે બહુ પડે, ચોમાસામાં વરસાદ બહુ પડે બહુ પડે, છત્રી ઓઢવાની મજા પડે ભાઈ મજા પડે, છત્રી ઓઢવાની મજા પડે મજા પડે, રેનકોટ પહેરવાની મજા પડે મજા પડે, રેનકોટ પહેરવાની મજા પડે મજા પડે, પલળવાની મજા પડે મજા પડે, પલળવાની મજા પડે મજા પડે. એક વર્ષની ત્રણ ઋતુ ઋતુ, એક વર્ષની ત્રણ ઋતુ ઋતુ. જોયું ને મિત્રો? તો મિત્રો, ગીત ગાવાની મજા આવી ને. હવે તમારે આ ચિત્ર જોઈને મને કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. તો કહો તો, ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? હા, સાચી વાત છે. પહેલાં ચિત્રમાં બતાવ્યું છે તે પ્રમાણે ઠંડી પડે ત્યારે આપણે ગરમ કપડાં પહેરવા જોઈએ. સ્વેટર, ટોપી, હાથ પગના મોજા. સાચી વાત ને? હવે તમારે મને એ કહેવાનું છે કે આપણે ઉનાળામાં કેવા કપડાં પહેરવા જોઈએ? હા, કોટનના અને સુતરાઉ, એનાથી આપણને ગરમી ઓછી લાગે છે. સાચી વાત ને? હા. અને ચોમાસામાં વરસાદથી બચવા આપણે શું કરીએ છીએ? શું? હા, છત્રી અને રેઇનકોટનો ઉપયોગ કરીએ છીએ. અરે વાહ, તમે તો ખૂબ હોશિયાર છો. હા, સમજી ગયા. હવે મને એ કહો કે ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? હા, તાપણું કરીએ છીએ. તાપણું કરીએ એટલે ગરમીથી આપણને ઠંડી ઓછી લાગે છે. સાચી વાત ને? તમે બધા કરો છો તાપણું? હા. તો હવે મને એ કહો કે કપડાં સ્વચ્છ રાખવા સી જાળવણી કરીએ છીએ? હા, કપડાં આપણા ચોખ્ખા રહે તે માટે આપણે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસી ન જવું જોઈએ, ગમે ત્યાં ગંદા વિસ્તારમાં રમવું ના જોઈએ, ગમે તેવા ગંદા હાથ આપણા કપડાંથી લૂછવા ના જોઈએ. સાચી વાત ને? તો તમે આવું બધું ધ્યાન રાખો છો ને મિત્રો? હા. તો હવે તમારે આવી બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે. બાય, આપણે ફરી મળીશું.